તમિલનાડુના કુન્નુરમાં આજે ભારતીય સેનાનું એમ આઈ સત્તર વી પાંચ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ બિપિન રાવત તથા તેમના પત્ની મધુલિકા સહિત ચૌદ લોકો સવાર હતા જે પૈકી અત્યાર સુધીમાં તેર લોકોના મૃતદેહ મળી આવ્યા છે ભારતીય વાયુસેનાએ આ અકસ્માતમાં સીડીએસ જનરલ બિપિન રાવત તથા તેમના પત્ની મધુલિકા રાવતનું અવસાન થયું હોવાની અધિકૃત ઘોષણા કરી છે પગલે ભારતીય સેના તથા સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે પ્રક્રિયામાં વિલંબ થતા રેસિડેન્ટ ડોક્ટરો ઉપર કાર્યભાર વધી ગયો છે જેને પગલે તેમનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે આ મુદ્દે જામનગરની એમપીશા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે આજે એક દિવસની હડતાલ કરી બેનરો અને સૂત્રોચાર સાથે જીજી હોસ્પિટલ તથા એમપી શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં રેલી કાઢી હતી જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા બોબીભાઈના યુવાન પુત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ થયો છે

વધુ સંક્રમણ ના ફેલાય એ માટે જાહેર કરું છું કે મારા પુત્રના લગ્ન જયપુર મુકામે યોજેલ જેમાં કોવિડની ગાઈડલાઈનને ધ્યાને રાખી અને ખૂબ જ ઓછી સંખ્યામાં કુટુંબીજનો અને સાથે જોડાયેલા લોકોને આમંત્રિત કરેલ લગ્ન જે પેલેસમાં હતા ત્યાં સાથે ફોરેનર્સ લોકો પણ હતા તેમ તને ખૂબ જ ચોકસાઈપૂર્વક કોવિડનું પાલન થાય એની કાળજી રાખેલ તેમ છતાં જયપુરથી પરત આવીએ હું તથા મારા પરિવારજનના બેથી ત્રણ લોકો કોવિડ પોઝિટિવ આવેલ છીએ આથી વધુ સંક્રમણ ના ફેલાય એ માટે હું શહેરીજનોને વિનંતી કરું છું કે જયપુર આવેલ લોકો તેમજ તેની સાથે ટચમાં આવેલ લોકોએ તાત્કાલિક અસરથી કોવિડ ટેસ્ટ કરાવી લેવા વિનંતી તેમ અને કોવિડની ગાઈડલાઈનની મર્યાદાને ધ્યાનમાં રાખી અને શહેરના હિતમાં મારા પરિવારના મોટાભાઈ શ્રી અશોકભાઈ લાલના બે સુપુત્રોના લગ્ન તારીખ અગિયારથી આગ્રા મુકામે યોજેલ જે પણ આ તકે અમે મોકૂફ રાખેલ છે આથી ફરીના શહેરીજનોને વિનંતી કે જયપુર આવેલા લોકો તેમજ તેની સાથે ટચમાં આવેલા લોકોએ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લેવા વિનંતી